નમસ્તે બાળ મિત્રો, આપણે આજે ધોરણ 1 ગણિત ગમત કે સાદે પોથીમાં આપણે મૂલ્યાંકન કરીએ છીએ એમાં પ્રશ્ન નંબર 4 અ સુધી કરી લીધું. પ્રશ્ન નંબર 4 અ સુધી થઈ ગયો. હવે છે 4 બ. ચિત્રનું અવલોકન કરી આપેલ ચોરસમાં વધુ સમય લેતી પ્રવૃત્તિ માં રહે અને ઓછો સમય લેતી પ્રવૃત્તિ માટે ચોકડી છે. આપણે હમણાં જ સમય ચેપ્ટર કરી ગયા તો અહીંયા 1 2 3 4 5 6 7 8 9 10 બોલે છે અને અહીંયા સૂઝની દોરી બાંધે છે. તો દોરી બાંધતા આપણે વધુ સમય લેશે એટલે એમાં રાઈટ, અને ઓછો સમયમાં આપણે 1 2 3 4 5 6 7 8 9 10 બોલી જશે એટલે એમાં આવશે ચોકડી. એના પછી દૂધ પીવે છે તો દૂધ જલ્દી પીવાઈ જશે એટલે એ વધુ સમય નહીં લે, અને જમવામાં વધુ સમય લાગશે એટલે વધુ સમયમાં રાઈટ અને ઓછા સમયમાં ચોકડી. નિત્યક્રમ પ્રમાણે આપેલ પ્રવૃત્તિના ચોરસમાં ક્રમ લખો. તો આપણે સવારે પહેલા સવારે ઉઠીશું, ઉઠીને શું કરશું, બ્રશ કરશું, પછી સ્કૂલે જશું. એટલે પહેલે શું આવશે, સૂઈ સૂતો છે તો સૂઈને ઉઠશે એટલે પહેલો નંબર આનો આવશે, બીજો ઉઠીને બ્રશ કરશે, ત્રીજો બ્રશ કર્યા પછી નાહી ધોઈ અને નાસ્તો કરશે, અને ચોથું આવશે સ્કૂલે જશે. બરાબર, એટલે પહેલો નંબર સૂતો છે તો ઉઠશે, પછી બ્રશ કરશે, પછી નાસ્તો કરશે અને સ્કૂલે જશે. એના પછી ચિત્રનું અવલોકન કરી પ્રવૃત્તિના ચોરસમાં યોગ્ય ક્રમ ગોઠવો. હવે અહીંયા શું કરવાનું છે, તો જો પેલો મમ્મી લોટ બાંધશે એટલે પેલો નંબર આપશું, પછી એના પછીનો ક્રમ આવશે રોટલી વણશે એટલે બીજો ક્રમ, પછી ત્રીજો ક્રમ આવશે ગેસ ઉપર રોટલી શેકશે એટલે ત્રીજો ક્રમ, અને ચોથો ક્રમ આવશે જમવાનો. બરાબર, પેલો લોટ બંધાશે, પછી રોટલી વણાશે, પછી રોટલી શેકાશે અને રોટલી જમાશે. એના પછી વસ્તુઓને તેના આકાર સાથે જોડો. તો અહીંયા આકાર આપેલા છે, જુઓ તરબૂચ છે, રૂમાલ છે પણ એ ચોરસમાં રાખેલું છે, પછી ધજા છે અને આ પત્તું છે. તો આ છે ગોળ, તો એને ગોળ સાથે જોડવાનું, પછી આ છે ચોરસ, તો એને ચોરસ સાથે, પછી ધજા છે એ કેવી છે, ત્રિકોણ, તો એને ત્રિકોણ સાથે, અને આ છે લંબ ચોરસ, તો એને લંબ ચોરસ સાથે જોડવાનું. એના પછી છે દોરો અને સરખા આકાર બનાવી અંકમાં રાઉન્ડમાં લખો. તો જુઓ અહીંયા 1 2 3 4 5 6, તો અહીંયા 6 છે અને અહીંયા કેટલા છે, 1 2 3 છે, તો આપણે 3 પછી આવશે 4 5 અને 6, એટલે 6 અહીંયા પૂરા કરવાના છે. એના પછી 1 2 3 4 5, તો અહીંયા 5 છે, પછી અહીંયા 2 જ છે, તો આપણે એને 5 પૂરા કરશું એટલે આવશે આ 3, પછી આવશે 4 અને 5, એટલે અહીંયા પણ 5 લખવાનું. એના પછી છે નીચેના દાખલા ગણો. તો જેમિનના પપ્પા બજારમાંથી 18 કેળા લાવ્યા, તો અહીંયા આવશે 18, તેમાંથી 7 કેળા જેમિનને આપ્યા, તો 7 કેળા જેમિનને આપ્યા. હવે તેમની પાસે કેટલા બાકી રહ્યા, બાકી રહ્યા એટલે શું આવશે, તો બાદ બાકી આવશે. હવે 18માંથી 7 બાદ કરવાના છે. જો અહીંયા પેલી મોટી રકમ છે એટલે 8માંથી આપણે 7 બાદ કરશું એટલે આવશે 1, અને આ 1 છે એમને અહીંયા ઉતાર દેવાનું, એટલે 18માંથી 7 બાદ કરશું એટલે જવાબ શું આવશે, તો 11 કેળા બાકી રહ્યા. એના પછી મીનુએ 14 લીંબુ તોડ્યા, નીલુએ 5 લીંબુ તોડ્યા, બંને ભેગા મળીને કુલ, એટલે પેલા કેટલા તોડ્યા છે 14, અને નીલુએ કેટલા તોડ્યા છે તો 5. હવે બંને ભેગા મળીને કુલ કેટલા લીંબુ તોડ્યા, અહીંયા કુલ કીધું છે એટલે શું આવશે, સરવાળો આવશે. એટલે 14 પછી આ 5 છે એની લાઈન કરી લેવાની, 1 2 3 4 5, 14 પછી ગણવાના 15 16 17 18 અને 19, તો અહીંયા લખવાના 19. એના પછી રાહુલ પાસે 16 રૂપિયા હતા, તો અહીંયા લખવાનું 16, તેમાંથી 9 રૂપિયાની ચોકલેટ ખરીદી, તો અહીંયા આવશે 9. આ રીતે પણ આ રીતે પણ લખી શકો, 16 રૂપિયા હતા, એમાંથી 9 ચોકલેટ ખરીદી, 9 રૂપિયાની ચોકલેટ ખરીદી. હવે તેની પાસે કેટલા રૂપિયા બાકી રહ્યા, તો અહીંયા બાકીનું બાદ બાકી આવશે. હવે 16 છે તો એમાંથી 9 બાદ કરવાના છે, તો 9 પછી આપણે ગણશું 10 11 12 13 14 15 અને 16, 16 સુધી ગણવાના. હવે કેટલી લાઈનથી, તો 1 2 3 4 5 6 અને 7, તો અહીંયા લખવાનું 7, 7 રૂપિયા બાકી રહ્યા. તો આપણું આ મૂલ્યાંકન અહીં પૂર્ણ થાય છે, અને પરીક્ષા લક્ષી આવું જ પૂછાશે એટલે આ રીતે તમારે રિવિઝન કરવાનું છે.